Good morning, विद्यार्थी मित्रों. छेले आपने जी समांतर प्लेट कैपेसिटर बना, एनु जी सूत्र मिलू सी बराबर एप्सिलॉन जीरो ए बाई डी. ए मा माध्यम तरीके शून्य अवकाश हतो, एटले के हवा हती, हवा ने आपणे शून्य अवकाश तरीके गणीए छीए. पण ज्यारे कैपेसिटर मा कोई माध्यम नथी तो हवे एनु कैपेसिटन्स केटलू थाय, एमां शुं फेरफार थाय. હવે કેપેસિટન્સ ઉપર અસર શું થાય? જો માધ્યમ ભર દે, કોઈ ડાયલેક્ટ્રિક ભર દે, કોઈ અવાહક ભર દે, તો આ કેપેસિટરના કેપેસિટન્સ ઉપર એની શું અસર થાય એની ચર્ચા આજે કરવાની છે. અને એનું આપણે સૂત્ર મેળવવાનું છે, સંબંધ મેળવવાનો છે. તો ટોપિક આ છે આપણો અત્યારે કે ભાઈ કેપેસિટન્સ ઉપર la
Fluid bond કરો ડાયલેક્ટ્રિક ડાયલેક્ટ્રિક હવે આની જે પુસ્તકતા છે ડાયલેક્ટ્રિક ને અહીં આપણે તમને ખબર તો લાવી લેતા આપણે આ માઈનસ લેતા કે માઈનસ સિગ્મા બી અને પ્લસ સિગ્મા બી હવે વિચાર કરો કે આ આમાં આમાં ભરે કે પ્લેટ ની તો છે તો પ્લેટ ને અહીં આવશે પ્લેટ માં ત્યાં બાદ થશે એનો સરવાળો થશે એટલે અહીં પ્લસ સિગ્મા બી અને અહીં પણ આ માઈનસ સિગ્મા બી આ માઈનસ સિગ્મા આ સિગ્મા આ માઈનસ સિગ્મા બેનો સર બેનો સરવાળો છે ત્યાર ત્યાં એક ઉમેરો આ બે માનો નામ કા બનાય કા નામ પણ લખી શકો આ માઈનસ બાર કાઢો તો સિગ્મા માઈનસ સિગ્મા તો કો તમે જોઈ શકો રાઈટ તો પ્લેટ ઉપર હવે કોષ્ટકતા શું છે તો કે પ્લસ માઈનસ सिग्मा माइनस सिग्मा आप प्लेट पर कुछ करता है आप कुछ करता है वह प्लेट पर है आसे प्लस अटली सिग्मा में सिग्मा भी आसे अटली माइनस हवे अंदर विद्युत क्षेत्र से ई ई जीरो नो अत्यारे ई जीरो विद्युत क्षेत्र हम जो क्षेत्र विद्युत क्षेत्र से अंदर ई ई जीरो से बाहर क्षेत्र से माइनस अंदर छे अंदर प्लेट में ई जीरो અને વિસ્તીર્ણનો તફાવત છે ઈ જીરો છે અને આનો કેપેસિટન્સ છે એ આપણે સી જીરો છે તો મિત્રો પહેલા વાત કરીએ આપણે અને હવે અહીંયા तो मित्रो जारे माध्यम तरीके शून्यावकाश हवा शून्यावकाश कांस में हवा हवा तो अपना सूत्र तो खबर है कि भाई सी जीरो इज इक्वल टू q upon v0 અને આના નામ લખ્યા સૂત્ર હમો કે એપ્સિલન 0 d upon a આ બે ટાઈમ નો અંતર d છે આનો નામ તો પણ છે ના આપણે તો સૂત્ર પર છે એ છે સૂત્ર પર પ્લેટ નું છે એ એ હવે જો મિત્રો આયા વિદ્યુત ક્ષેત્ર છે e0 e કોને સપ્રમાણ હતો e સપ્રમાણ છે સિગ્મા પાય વિદ્યુત ક્ષેત્ર e છે e કોને સપ્રમાણ છે જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે ત્યારે કોષ્ટકતા જો અત્યારે કોષ્ટકતા માત્ર સિગ્મા છે પણ હવે કોષ્ટકતા શું થશે સિગ્મા માઇનસ સિગ્મા એમ ગુણ્ય જોયે ત્યારે પ્લેટ પરની કોષ્ટકતા सिग्मा माइनस सिग्मा पी मळे હવે સિગ્મા માઇનસ સિગ્મા પી છે ઈ કોને સપ્રમાણ હોય તો કે ઈ ને આમ જો તો ઈ જીરો ને કારણ ઈ જીરો વધે એટલે સિગ્મા વધે સિગ્મા વધે એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી વધે વળે
sigma p sampraman che e 0 bahya satra ne sampraman hoy tak bahya satra vadhe ane sigma vadhe sigma vadhe atle aa baad baaki vadhe ane ghata to ghate athva hajya ka baat kariye to sigma minus sigma p sampraman che sigma tak e 0 vadhe sigma vadhe to aa baad baaki sigma ne pan sampraman hoy माने सिग्मा जो मित्र सिग्मा पी छे कोष्टकता ई आ डायइलेक्ट्रिक पर ने कोष्टकता छे आ डायइलेक्ट्रिक होय तो डायइलेक्ट्रिक चोसला पर ने कोष्टकता जारे सिग्मा छे प्लस सिग्मा माइनस सिग्मा ई जे प्लेट होय धातु की सुवा एनी पर ने कोष्टकता એટલે डायइलेक्ट्रिक भरो प्लेट होय छे ત્યારે કોષ્ટકતા શું સરવાળો થાય ડાયરેક્ટ પર આનો સરવાળો કેટલો થાય આનો સરવાળો કેટલો થાય હવે આ રીતે ગણવાનું છે माइनस सिग्मा पी इज इक्वल टू सिग्मा अपॉन कैपिटल के જ્યાં મિત્રો કે છે અચળાંક છે જેને માધ્યમનો ડાયલેક્ટ્રિક માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કહે છે ડાય ઇલેક્ટ્રિક માધ્યમનો અને એની પર મુખ્ય પરિણામ પણ પડે હા
here the q upon epsilon 0 a into k and d to say into d. Epsilon upon
epsilon upon epsilon 0 is equal to 1. Mate epsilon barabar epsilon 0. Ne. Sunya avakas ni permittivity kahe chhe. Sunya avakas. No. Paravajita. पांच माइक्रोफ़ेरड कैपेसिटेंस धरावता कैपेसिटर में माइक्रोफ़ेरड है जहाँ माध्यम करेंगे तो ત્યારે તેનું નવું કેપેસિટન્સ કેટલું થાય નવું કેપેસિટન્સ સો જો અત્યારે તમે જો આ આપેલ છે આપણને અહીંયા કે ભાઈ જયારે હવા હોય ત્યારે સી ઝીરો પાંચ માઇક્રો ફેરડે ડાયરેક્ટ કચરા કે ત્રણ તો નવું કેપેસિટન્સ C बराबर C zero C बराबर K into C zero बराबर K अगले तन मिना C zero अगले पांच लगे पंद्रह नाइट्रो अगले आ रहा है आ रहा है आप लोग लगे ओके मित्रों धन्यवाद